મિત્રો, આ એક પ્રયોગ જોઈ મારા હાથમાં એક નાનો રૂમાલ છે. એ રૂમાલ યાદુગર લગભગ આ પ્રયોગ ઘણી વખત પહેલો જ બતાવતો હોય, કારણ કે યાદુ કરવા માટે યાદુ લાકડી જોઈ. 1 2 3 4 તો રૂમાલમાંથી યાદુ લાકડી બની જાય. બરાબર, હવે કેવી રીતે બને છે એનું રહસ્ય આપણે જાણીએ. બરાબર, તો હું તો મેજિકનો એક નિયમ છે, ક્યારે પણ રહસ્ય કહેવું નહીં તો જ મેજિક હાચું. બાકી મેજિકમાં રહસ્ય કહો તો એની કોઈ વેલ્યુ નથી, નો વેલ્યુ. પણ અહીંયા આપણે વિદ્યાર્થીઓ છો, તમારે આઈક્યુ વધારવાની છે, એટલે આપણે એનું રહસ્ય સમજીએ છીએ. તો કહું છું કેવું છે કે કઈ નહીં. તો મેજિક એટલે રહસ્ય છુપાવો. મેજિકનો બીજો પ્રયોગ, 1 2 3 4 5 6 7 8 9 10. હવે મારા અંગૂઠામાં અંદર 1 2 3 તો માથામાંથી અંદર ગયું અને મોઢામાંથી નીકળ્યું. આને કહેવાય દરજીની આંગળી. તો દરજીની આંગળી એ છે એ સોય દોરા વડે એ લોકો ટાંકા આપતા હોય અને આંગળીમાં લાગે નહીં એટલે આવું પહેરે છે. તો એ મારા હાથમાં આવ્યું અને ઉપરથી મેં માથાની અંદર જવા દીધું, મોઢામાંથી કહી દીધું. બરાબર છે મિત્રો, અંધશ્રદ્ધા નિવારણના અનેક પ્રયોગો છે. દરેક પ્રયોગોની પાછળ કંઈક ને કંઈક વૈજ્ઞાનિક સિદ્ધાંત સમાયેલો હોય છે. તો આવો એક નાના બાળકો પણ કહી શકે એવો અંધશ્રદ્ધા નિવારણનો એક સરસ મજાનો પ્રયોગ આપણે જોયો કરી. તો એક તાંત્રિક પાસે ઘણા માણસો બેઠા હતા. એક બેને કીધું કે બાપુ, અમારા ઘરની અંદર કંકાસ છે અને અમે ઘરની અંદર ઝઘડા બહુ થાય છે, આવક બહુ થતી નથી, તો જરાક જોઈ દો કે અમારે આ વર્ષોથી શેની તકલીફ છે. બાપુએ કીધું બેસો બે. અને બાપુએ એક કાગળ મંગાવ્યો. એ કાગળ જે છે એકદમ કોરો કાગળ, બે બાજુ કોરો કોરો કાગળ મંગાવી અને પોતાના શિષ્ય બાંધી કોરો કાગળ મંગાવ્યો અને રાખ્યો અને મંદિરમાંથી કંકુ લઈ અને કાગળ ઉપર હે માતાજી, એ અંબે માતાજી, આ બેનને બતાવી દો કે એના ઘરની અંદર શેની તકલીફ છે, શેની નડતર છે. એમ કરીને બાપુએ કાગળ ઉપર હાથ ફેરવો, કંકુવાળો હાથ ફેરવો અને થોડીક વારની અંદર એમાં લખાઈ ગયું. બાપુ અમારા ઘરની અંદર પણ ખૂબ જ મારકૂટ થાય છે અને ઝઘડા બહુ થાય છે, તો મને જરાક બતાવી દો. અમે બધા સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ તો મને એની નડતર છે. બાપુએ પોતાના શિષ્ય પાસેથી એક બીજો કાગળ મંગાવ્યો, બે બાજુ કોરો, તો એ રાખ્યો હાથમાં અને પાછો કંકુ લઈ અને એ માતાજી, આ બેનને જે બતાવી દો, એ અંબે માતાજી, આ બેનને એને કહી દો કે એને શેની નડતર છે. બરાબર, એને કોણ નડે છે, તો એના ઘરમાં કેમ ધંધો બરાબર કરતા નથી પુરુષો. તો એમ કરીને હાથ ફેરવો અને થોડીક વારની અંદર અને લખાઈ ગયું કે બેન તમને તમારી દેરાણી નડે છે.
હકીકતમાં કોઈ કોઈને નડતું નથી, પોતાનો સ્વભાવ જ પોતાને નડતો હોય છે. આ આંતરિક અથવા વૈજ્ઞાનિક સિદ્ધાંતનો ઉપયોગ કરીને માણસોને હેરાન કરતા હોય છે અને લૂંટતા હોય છે. ત્યાં એક બીજા ભાઈ બેઠા હતા. એ ભાઈએ કીધું કે મને પણ ધંધો કરવામાં મજા આવતી નથી અને ખરાબ વિચારો આવે છે, તો મને શેની નડતર છે. એમ કરીને બાપુ એને પણ કીધું કે બેસો તમને જોઈ દઉં, અને એવી રીતે કોરો કાગળ મંગાવ્યો. તો કોરો કાગળ મંગાવી એક પુસ્તક ઉપર મૂકી અને કંકુ નાખી અથવા રાખ નાખો અથવા રેતી નાખો, ગમે તે નાખો, અને અગરબત્તીની રાખ હોય તો પણ ચાલે અને કંકુ નાખો તો પણ ચાલે, અને હાથ ફેરો. એ માતાજી આ ભાઈને બતાવી દો કે એને કોણ નડે છે. એમ કરી અને હાથ ફેરો અને ભાઈને કીધું કે તમને આ નડે. વાસ્તવમાં કોઈ કોઈને નડતું હોતું નથી, પણ આ રીતે તાંત્રિકો લૂંટતા હોય છે. તો આ પ્રયોગ કેમ કરે? તો કે આ પ્રયોગ કરવો હાઉ ઈઝી છે. કોઈ પણ એક કાગળ લ્યો, કોઈ પણ કાગળમાં મીણબત્તી વડે તમારે જે લખવું હોય એમાં લખી નાખો. તો કાગળ સફેદ, મીણબત્તી સફેદ, એટલે કઈ દેખાવાનો જ નથી. એટલે હવે જ્યારે કંકુ એની ઉપર ફેરવશો ત્યારે તમે જે લખ્યું છે અહીંયા મીણબત્તી છે, એ મીણબત્તીની સાથે કંકુ ચોંટી જશે અને તમે જે લખ્યું હશે એ ચોખ્ખું દેખાશે. આ રીતે મીણબત્તી વડે લખીને પણ તાંત્રિકો માણસોને લૂંટતા હોય છે. ઓમ ત્રિયંબકમ જજામહે પુષ્ટિવર્ધનમ. હે ભગવાન, હે ઈશ્વર, આ બધા એને શું નડે છે